રાજ્યમાં તલાટીઓની હડતાળ સરકાર માટે માથાનો દુખાવો બની છે. તલાટી કમ મંત્રીઓની હડતાળના કારણે અનેક સરકારી કામો અટવાઈ પડ્યા છે. ત્યારે ગણતરીના દિવસોમાં જ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છે. નાયબ મુખ્યપ્રધાન અને મહેસૂલ પ્રધાને પંચાયતના અગ્ર સચિવ પાસે સમગ્ર બાબતે રિપોર્ટ માંગ્યો. ગાંધીનગરમાં કેબિનેટની મહત્વની બેઠક મળી છે. બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમની અંતિમ તૈયારીઓની સમીક્ષા કરાશે. સાથે જ અછતગ્રસ્ત વિસ્તારોમાં સહાય કેવી રીતે પહોંચાડવી તે મુદ્દો પણ ચર્ચાશે. આ સિવાય એકતાને મળી રહેલા પ્રતિસાદ અંગે પણ ચર્ચા કરાશે. કચ્છના મુંદ્રા તાલુકાના છસરા ગામમાં થયેલી હિંસક અથડામણમાં 6 લોકોના મોત થયા છે. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં 3 લોકો ઘાયલ થયા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા. અંગત અદાવતમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાનું ખુલ્યું છે. અગાઉ આ 2 જ જૂથ વચ્ચે જૂથ અથડામણ પણ થઈ હતી. સમગ્ર ઘટનામાં સરપંચ જૂથના 2 લોકોના મોત થયા છે, જેમાં મહિલા અને સરપંચના પુત્ર તેમજ સસરાનું અથડામણમાં મોત થયું. તો સામે પક્ષે પણ 4 લોકોને મોતે ઘાટ ઉતારી દેવાયા. બનાવની જાણ થતાં જ રાત્રે છસરા ગામમાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. સાથે સ્થિતિ વધુ ન વણસે તે માટે SRPની એક ટુકડી તૈનાત કરવામાં આવી હતી. સંત સમાજને કલંક લગાડતો એક કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. સુરત સ્વામિનારાયણ મંદિરના સાધુની કામલીલાનો ભાંડો ફૂટ્યો. એક યુવતીએ સ્વામિનારાયણના સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પીડિત યુવતીનો આરોપ છે કે સ્વામીએ પૈસાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું છે. બીજી તરફ દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ સમગ્ર ઘટના પોતાના પરિવારજનોને જણાવી આ ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી પીડિતાને મેડિકલ તપાસ માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. તો ફરિયાદના આધારે સાધુની ધરપકડ કરી સુરત પોલીસે સાધુના વેશમાં છુપાયેલા શેતાનને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરવા તજવીજ હાથ ધરી છે. ભાવનગરમાં મહિલાઓની ITI તાલીમ કેન્દ્રના આચાર્ય સામે છેડતી અને માનસિક ત્રાસ આપવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આચાર્ય મનોજ ચાંદલિયા વિરુદ્ધ ITIમાં ફરજ બજાવતી ઇન્સ્ટ્રક્ટરે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પ્રોફેસર પર શારીરિક અડપલા અને માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો. પ્રોફેસર પર યુવતીને પોતાની કચેરીમાં બોલાવીને તેની પાસેથી અઘતિત માંગણી કરવાનો આક્ષેપ છે. આ ઉપરાંત છેલ્લા 4 મહિનાથી આચાર્ય મનોજ માનસિક રીતે હેરાન કરતા હોવાનું પણ યુવતી જણાવી રહી છે. એટલું જ નહીં, થોડા સમય પહેલા આચાર્ય મનોજના માનસિક ત્રાસને કારણે પીડિત યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. નર્મદા ડેમ પાસે 13 ગામોના જમીન ગુમાવનાર અસરગ્રસ્તોને સરકારે જમીન સહિતના લાભ આપવાની જાહેરાત કરી. કેવડિયા સહિતના અસરગ્રસ્તોને જમીન આપવા ઉપરાંત જમીનના બદલામાં હેક્ટર દીઠ 7.50 લાખ રોકડ વળતર આપવાનો નિર્ણય કરાયો. તો અસરગ્રસ્તોના પુત્રોને સ્વરોજગારી માટે 5 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી. સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 5,000 જેટલા કુટુંબોને રોજગારીની તકો મળી રહેવાનો દાવો કર્યો છે. નર્મદા અને વિયર ડેમના અસરગ્રસ્તોએ સરકારે આપેલા લાભનો સ્વીકાર કર્યો. જમીન સહિતના લાભો મળતા અસરગ્રસ્તોએ 31 ઓક્ટોબરના પ્રસ્તાવિત બંધમાં ન જોડાવાનું આશ્વાસન આપ્યું. 31 ઓક્ટોબર 2018 સરદાર પટેલના જન્મદિન નિમિત્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવા માટે અત્યાર સુધી 2,134 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે, જે આગામી દિવસોમાં 3,000 કરોડ સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. ભરૂચના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા જૂના સરદાર બ્રિજના રેલિંગનો ભાગ ધરાશાયી થઈ ગયો. જૂના સરદાર બ્રિજના રેલિંગનો મોટો હિસ્સો ધરાશાયી થતા પુલ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે. બ્રિજના અંકલેશ્વર બાજુના છેડે સ્પાનના રેલિંગનો ભાગ તૂટીને નદીના પટમાં પડ્યો હતો, જેને લઈને વાહન વ્યવહાર બંધ કરીને વૈકલ્પિક રૂટ શરૂ કરાયો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આધાર કાર્ડ કઢાવવાની કામગીરી કોકળ ગતિએ ચાલી રહી છે. શહેરની 1 લાખથી વધુ વસ્તી સામે આધાર કાર્ડ કાઢવા મામલતદાર કચેરીમાં એક જ કીટ કાર્યરત છે, જેને કારણે આધાર કાર્ડ કઢાવવા અરજદારોને કલાકો સુધી રાહ જોવાની ફરિયાદો ઉઠી રહી છે. સવારથી જ લાઇનમાં ઉભા રહેવા છતાં આધાર કાર્ડ માટેની કામગીરી થતી ન હોવાથી અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડે છે. જૂનાગઢના વંથલી સોમાઠ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક દીપડાનું મોત થઈ ગયું. સ્થાનિકોએ ઘટના અંગે વન વિભાગને જાણ કરી, જે બાદ વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી દીપડાનું કબજો લઈ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે PM રિપોર્ટ માટે મોકલવામાં આવ્યો.
જ્યારે છોટાઉદેપુરની શાન ગણવામાં આવે છે ત્યારે કુસુમ સાગર તળાવમાં એટલી હદે ગંદકી ફેલાયેલી છે કે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. કુસુમ સાગર તળાવમાં પુષ્કળ પ્રમાણમાં જળકુંભી ઉગી નીકળે છે, જેની હાલ સફાઈ તો હાથ ધરાય છે પરંતુ અહીં યોગ્ય રીતે સફાઈ ન થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.